નમસ્તે મિત્રો મારી શાળામાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જોઈશું ધૂમકેતુ અને ઉલ્કાઓ વિશે અને ઉલ્કાઓ પણ આપણા ભાગ છે ધૂમકેતુ સૂર્યની આસપાસ ખૂબ જ કક્ષામાં પરિક્રમણ કરે છે જો કે તેનો સૂર્યની ફરતે પરિક્રમણનો સમયગાળો સામાન્ય રીતે ખૂબ મોટો હોય છે ધૂમકેતુ એક તેજસ્વી શીર્ષની સાથે લાંબી પૂછડી ધરાવે છે તે જેમ જેમ સૂર્યની નજીક આવે છે તેમ તેમ પૂંછડી મોટી થતી જાય છે ધૂમકેતુની પૂંછડી હંમેશા સૂર્યની વિરુદ્ધ તરફ લંબાયેલી જોવા મળે છે ઘણા ધૂમકેતુઓ નિશ્ચિત સમયગાળા દરમિયાન જોવા માટે જાણીતા છે આવો જ એક હેલીનો ધૂમકેતુ છે જે દર છોતેર વર્ષે દેખાય છે તેની શોધ એન્ડમંડ હેલીએ કરી હોવાથી તેને હેલીનો ધૂમકેતુ કહેવાય છે તે છેલ્લે ઓગણીસો માં દેખાયો હતો તમે કહી શકશો કે હવે ફર્યા ધૂમકેતુ ક્યારે દેખાશે ગળતરી કરી અને કોમેન્ટમાં લખી મોકલો ઘણા લોકો એવું માને છે કે ધૂમકેતુ અનેક આપત્તિઓ લઈને આવે છે જેવી કે યુદ્ધ રોગચાળો પૂરના એંધાણ પરંતુ આ બધી માન્યતાઓ છે આ એક કુદરતી ઘટના છે તેને ધૂમકેતુ સાથે કોઈ જ લેવા દેવા નથી હવે આપણે જાણીશું ઉલ્કા વિશે સ્વચ્છ આકાશમાં જ્યારે ચંદ્ર પણ ન હોય તેવી રાત્રે તમે ક્યારે તેજસ્વી લીસોટો જોયો છે સામાન્ય રીતે આપણે તેને ખરતા તારા કહીએ છીએ જો કે તે તારા નથી તેને ઉલ્કા કહે છે ઉલ્કા હકીકતમાં એક નાનકડો પદાર્થ છે જે પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય એ જ સમયે વાતાવરણના ઘર્ષણના કારણે ગરમ થઈ જાય છે તે ઝડપથી સળગી અને વરાળ બની ઉડી જાય છે એટલા માટે તે તેજસ્વી લીસોટો થોડા સમય માટે જ દેખાય છે કેટલીક ઉલ્કાઓ ખૂબ જ મોટી હોય છે અને એટલે તે સંપૂર્ણ સળગી જાય એ પેલા પૃથ્વી સુધી પહોંચી જાય છે જે પદાર્થ પૃથ્વી સુધી પહોંચે છે તેને ઉલ્કા ઉલ્કાશિલા કે ઉલ્કા પિંડ કહેવામાં આવે છે જ્યારે પૃથ્વી ધુમકેતોની પૂછડી પાસેથી પસાર થાય ત્યારે ઉલ્કાની હારમાળાઓ દેખાય છે તેને ઉલ્કા વર્ષા કહે છે ઉલ્કા વર્ષા દરેક વર્ષે ચોક્કસ સમયગાળે થતી જોવા મળે છે તો મિત્રો આ હતી આજની માહિતી આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરો નવા નવા વિડીયો માટે આ ચેનલને ને કરવાનું ભૂલશો નહીં આભાર